નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયનું જે વાર્ષિક પરીક્ષા માટેનું બ્લુપ્રિન્ટ જોવાના છે. આપણી આ ચેનલ પર વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે. ધોરણ 11ના ખાસ કરીને બ્લુપ્રિન્ટના વિડીયોઝ, આઈપીના વિડીયોઝ વગેરે તમે બધું જોઈ શકો છો. તે બધાની નીચમાંથી મળી રહેશે, તમે બધા વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત આપણા વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ, વોટ્સઅપ ચેનલ તે બધા લિંક નીચે મળી જશે. તમે બધા સોશિયલ જોઈન કરી શકો છો. તે આપણે નવું અપડેટ બધું મળતા હોય છે, તમે ચોથી તને જોઈન કરી લેજો. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ માટે વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લૂ પ્રિન્ટ. તો કુલ તમારા છે 80 ગુણનું પેપર રહેશે. કુલ 80 ગુણ છે પેપરના. તો સમય તમારે છે કુલ 3 કલાકનો રહેવાનો છે. એટલે કેટલા કલાક છે? કુલ 3 કલાક સમય રહેશે. તમે આપેલું છે કે વિભાગ આપેલું તમને અહીંયા છે. વિભાગ એમાં તમારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, 5, 7, 9 અને 10 માટે છે એ પ્રશ્ન પૂછાવાના છે. વિભાગ એમાં તમારે છે 1 થી 10 પ્રકારના, 1 થી 10 હેતુ પ્રકારના પ્રશ્ન એટલે કે MCQ આવવાના છે. વિભાગ એમાં શું આવશે? MCQ વિભાગ એની અંદર તમારે છે પૂછાશે. એ તમને છે દરેકના 1 1 ગુણ, વિભાગ એના કુલ 10 ગુણ તમારે રહેશે. એટલે તમારે જે MCQ પૂછાય તમે સેક્શન એની અંદર પૂછાશે. તમને છે ચેપ્ટર નંબર 5 માંથી, 10 માંથી અને 9 માંથી તમને 2 વિકલ્પ આવશે. બાકીમાંથી 1 1 MCQ તમારે વિભાગ એની અંદર પૂછાશે. ત્યારબાદ છે વિભાગ બી. તેમાં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, 3, 5, 6, 7, 9 અને 10 એ તમને છે ચેપ્ટર નંબર 9 માંથી અને 6 માંથી 2 પ્રશ્ન આવશે. બાકીમાંથી 1 1 પ્રશ્ન આવશે. અહીં તમારે છે 1 2 વાક્ય પ્રશ્ન પૂછાશે વિભાગ બીની અંદર. અને ખાસ એ તમારે છે દરેકના 1 1 ગુણ છે. કુલ વિભાગ બી પણ 10 ગુણનો રહેશે. એટલે કે અહીં તમારે છે એ 1 1 વાક્યવાળા પ્રશ્ન તમને પૂછાશે. હવે હું તમને આનું જે પ્રશ્નપત્ર છે, પ્રશ્નપત્ર એ તમને બતાવીશ, જે તમને છે વધુ ખ્યાલ આવી શકે. ત્યારબાદ સેક્શન નંબર સીની વાત કરીએ. જેવા તમને છે ચેપ્ટર નંબર 2, 3, 4, 4માંથી 2 પ્રશ્ન આવશે. 5, 6 અને 8, 8માંથી પણ 2 પ્રશ્ન છે. અને ખાસ 5માં અને 6ઠામાં તમે છે વિકલ્પ એટલે કે ઓપ્શન આપેલો હશે. અને ખાસ વિભાગ સી તમારે કુલ 16 ગુણનો રહેવાનો છે. અહીં તમારે છે પ્રશ્નક્રમ રહેશે 21 થી 28 સુધીના. અહીં તમને છે દરેકના 2 2 ગુણ રહેવાના છે. તો આ તમારે વિભાગ સી રહેશે. વિભાગ ડીની વાત કરીએ. અહીં તમારે ચેપ્ટર નંબર 1, 2, 4, 5, 6, 8, 9 અને 11 તમારે કુલ 29 પ્રશ્ન પૂછાવાના છે. એ તમારે દરેકના 3 ગુણ છે. અને ખાસ અહીં તમારે છે એ 2માં અને 8માં ઓપ્શન આપેલો હશે. આમ તો સેક્શન ડી પણ કુલ તમારે 24 ગુણનું છે. ત્યારબાદ સેક્શન ઈની વાત કરીએ. જેમાં તમારે ચેપ્ટર નંબર 3, 7, 10 અને 11 પ્રશ્ન પૂછાવાના છે. અને એમાં તમારે ચેપ્ટર નંબર 11માં અને ચેપ્ટર નંબર 7માં આંતરિક ઓપ્શન આપેલો હશે. આમ સેક્શન ઈ તમારે કુલ 20 ગુણનો છે. અને ખાસ અહીં તમારે છે દરેકના 5 5 ગુણો રહેવાના છે. નોંધ આપેલી છે ખાસ કરીને વિભાગ સી, ડી અને ઈના પ્રત્યેક વિભાગમાં કોઈ પણ 2 પ્રશ્ન આંતરિક વિકલ્પ આપવાના રહેશે. એટલે કોઈ પણ 2માં તમને છે આંતરિક વિકલ્પ મળશે. અને ખાસ તમને સ્કૂલમાં જો જનરલ ઓપ્શન આપે તો તમે સ્કૂલમાં પૂછતાછ કરી શકો છો. પણ બોર્ડ મુજબ જનરલ ઓપ્શન આપવાનો નથી, પણ તમે છે સ્કૂલમાં જે ઓપ્શન આપી શકે છે માટે જરૂરથી ધ્યાન રાખજો. હવે વાત કરે પ્રકરણ પ્રમાણે ગુમા આપેલો છે અહીંયા ચેપ્ટર વાઇઝ ગુણભાર. ચેપ્ટર નંબર 1 છે અર્થશાસ્ત્ર વિષય પ્રવર્તમાં, તમારે છે 5 ગુણના પ્રશ્ન આવવાના છે. ચેપ્ટર નંબર 2 છે મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ, તેમાં તમારે 7 ગુણના પ્રશ્ન આવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 માંગ, તેમાં તમારે છે 8 ગુણના પ્રશ્ન આવશે. ચેપ્ટર નંબર 4 છે પુરવઠો, તેમાં તમારે છે 8 ગુણના પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 5 છે આવક ખર્ચના ખ્યાલો, તેમાંથી પણ 8 ગુણના પ્રશ્ન છે કુલ. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 છે બજાર, તેમાં તમારે 7 ગુણના પ્રશ્ન છે. અને ચેપ્ટર નંબર 7, 8 અને 9 તે બધામાં તમારે 7 7 ગુણના છે પ્રશ્ન પૂછાવેલો છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 છે અંદાજપત્ર, તેમાં તમારે 8 ગુણના પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 11 છે આર્થિક વિચારો, તેમાંથી પણ તમારે છે 8 ગુણના પ્રશ્ન છે. તો આમ તમારે છે વિભાગ પ્રમાણે એટલે કે ચેપ્ટર પ્રમાણે ગુણભાર છે. તમારે ચાનો સ્ક્રીન જોઈ પાડી શકો છો. તમારે તૈયારી સ્ટાર્ટ જરૂરથી કરી દીધી હશે તેવું મને ખ્યાલ છે. તમે છે તમારા માટે જરૂરથી ઉપયોગી બનશે. તો હવે વાત કરીએ નમૂના પ્રશ્નપત્ર એટલે કે મોડલ પેપર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ખાસ આ તમારે સૌથી પહેલાં કરવાનું છે. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર બની શકે છે. આમાં તમારે છે ઘણા પ્રશ્ન બોર્ડ એટલે કે પેપરની અંદર આવી શકે છે. જો જોઈ શકો છો વિભાગ એમાં તમને છે 10 MCQ પૂછેલા છે. ત્યારબાદ છે વિભાગ બીની વાત કરીએ. તમને છે 10 1 1 વાક્ય પ્રશ્ન આપેલા છે 10 માર્ક્સની અંદર.
વિભાગ સી ની વાત કરીએ તો મને છે વિવિધ માર્ક્સ પ્રશ્ન પૂછેલા છે, કુલ 16 ગુણાના છે. ત્યારબાદ છે વાત કરીએ આપણે આગળ વિભાગ ડી ની વાત કરીએ, અહીં તમને છે 73 માર્ક્સ પ્રશ્ન પૂછેલા છે, કુલ વિભાગ ડી 24 ગુણનો છે. તમને છે બેમાં આંતરિક આપેલો છે, ઓપ્શન આપેલો છે, ખાસ ફરી યાદ અપાવી તમને આપે જનરલ ઓપ્શન, તો પાછળ કોઈ પણ આમાંથી લખવાના રહેશે, કોઈ પણ 8 લખવાના રહેશે. આગળ વાત કરીએ આપણે સેક્શન નંબર ઈની, અહીં તમને છે કુલ 20 ગુણ સેક્શન નંબર ઈના, અહીં તમારે દરેકના છે 5-5 ગુણ છે. તો આ મુજબ તમારે છે એ ધોરણ 11 છે અર્થશાસ્ત્ર પેપર રહેશે, એટલે કે ઇકોનોમિક્સ પેપર રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મને સ્વર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ.